શહેરોના વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। ખાસ કરીને ગઈકાલે અમદાવાદમાં મિની વાવાઝોડા સ્વરૂપે ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા હતા। જો કે હવામાન નિષ્ણાંત અમલાલ પટેલ અગાઉ જ આ અંગે આગાહી કરી ચૂક્યા હતા। તેમણે જણાવ્યું હતું કે 28મી મે થી 10 જૂન સુધી વરસાદની શક્યતા રહેશે અને આ દરમિયાન જ અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર ચોક્કસથી પડશે। રવિવારે વરસાદના વિઘ્નને કારણે આઈપીએલની ફાઇનલ મેચ રદ થઈને સોમવારે એટલે કે આજે આઈપીએલની ફાઇનલ મેચ રમાનાર છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદ આજે પણ વિઘ્ન બની શકે છે અને સાથે જ ગુજરાતમાં 7-10 જૂન વચ્ચે સાયક્લોન આવવાની પણ શક્યતા જણાવી છે। દરિયામાં ભારે પવન ફૂંકાશે, રાજ્યના અનેક ભાગોમાં નુકસાન થવાની ભીતિની પણ આગાહી કરી છે। જ્યારે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસુ સત્તાવાર બેસે તેવી શક્યતા છે તેમ પણ જણાવ્યું હતું। તો હજુ 4 જૂન સુધી વરસાદ રહેવાની શક્યતા રહે છે અને જે રોહિણી નક્ષત્ર છે એ ઉતરતા વર્ષે તો સારું, 25-27-27-28માં જો વરસાદ થાય રોહિણી નક્ષત્રમાં તો પછી ચોમાસામાં વાયરું ફૂંકાતું હોય છે। એટલે હજુ 28-29-30માં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, ઉતરતી રોહિણી પણ વરસશે અને આજે પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। 30મી તારીખે થોડુંક વરસાદનું પ્રમાણ વધી શકે, પરંતુ 1, 2, 3, 4 જૂનમાં પણ વરસાદ થવાની શક્યતા છે। 3 જૂને જરા વરસાદનું જે પ્રમાણ જે છે એ વધી શકે અને આવી રીતે રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ રહેશે એટલે ચોમાસાની જે સાયકલ છે, રિધમ છે, એ બરાબર ક્રિયાશીલ રહેશે। પરંતુ જો ચોમાસાથી 25 ફોરવી નાખનાર બળ હોય તો 1 જૂનને પ્રથમ સપ્તાહમાં એક સાયક્લોનમાં 8-9માં સાયકલ કાંઠે ભારે પવન ફૂંકાય। જો આ વાવાઝોડું ભારે તીવ્રતાનું હશે તો સૌરાષ્ટ્રના દક્ષિણના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આગળ વાત કરીએ અમદાવાદમાં રવિવારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો અને અનેક વિસ્તારમાં પાણી